For manifestation of higher consciousness, the force of the great accumulator connected with our ordinary centers is necessary. But the sex center cannot become active so long as moving center is the active involuntary source of force. પરંતુ જ્યાં સુધી સખી માટે મૂવિંગ સેન્ટરની સક્રિયતા છે ત્યાં સુધી સેક્સ સેન્ટર સક્રિય થઈ શકતું નથી. The moving center dominates the whole organism, even though the sex center is, at least according to degree of possible force, the real power in the organ itself. Moving center સમગ્ર શરીર પર આધિપત્ય રાખે છે. જ્યારે સંભવિત શક્તિની માત્ર સંભવે તો સેક્સ સેન્ટર શરીરમાં વાસ્તવિક શક્તિ ધરાવવાનું છે. When the sex center dominates the organic self, only then will the type be interchangeable with other types of types and organic formations from vanity be swept away. જ્યારે સેક્સ સેન્ટરનું શરીર પર આધિપત્ય હોય છે ત્યારે અન્ય ટાઈપમાંથી કોઈ એક ટાઈપ સાથે અદલાબદલી કરી શકાય છે અને શરીરે જે મિક્ષા માટે ધારણ કર્યો હોય તે હોઈ જાય છે. If we can be free from the involuntary moving center, then we can be free to manifest according to our own initiation when we are voluntarily free from chief creature. જો આપણે મૂવિંગ સેન્ટરમાં આવેક્ષિકપણાથી મુક્ત થઈ શકીએ તે પછી આપણે ઈચ્છા પ્રમાણેની અભિવ્યક્તિ માટે મુક્ત હોઈ શકીએ અને આ સ્વરૂપ ત્યારે બને કે જ્યારે પ્રસન્ન માટે પણ આપણા ચીફ ફીચરથી મુક્ત હોઈએ. ચિત્તમાં પાંચ ક્લેશ રહેલા છે. જેવી રીતે રસોઈ કરવી હોય તો શાકભાજી દાળ ભાત એ બધા તો સુધારવાના રહે, ચોખા મેળવાના રહે, શાકભાજી સુધારવાના રહે. પણ એના કરતાં એ વધારે જરૂરિયાત છે જે ભાણામાં રાંધવાનું હોય એ ભાણું ચોખ્ખું જોઈએ, એ પાત્ર. ઈઠવાનું હોય એમાં ને એમાં રંધાતું હોય અને મંજાતું ન હોય તો ગમે તેવી સ્વાદિષ્ટ રસોઈ કરીએ, ગમે તેવા મરી મસાલા વાપરીએ, પણ રસોઈમાં સ્વાદ ન આવે. ભાણું માંજેલું જોઈએ પાત્ર.
સંસારની અંદર સાધના કરવાની ઈચ્છા તો બધાને થાય. સ્વાદિષ્ટ રસોઈ ખાવાનું બધાને મન થાય, બધાને ભાવે. પણ એને માટે જે આવશ્યક, જે જરૂરિયાત નિયમો હોય એ પાલન કરવાની દરેકની તૈયારી નથી હોતી. અને તૈયારી હોય તો એની પાસે એનું વિજ્ઞાન નથી, એની સમજ નથી. ચિત્ત ક્લેશથી ભરપૂર છે. અનુભવીઓ કે ચિત્ત શુદ્ધ રાખવું, પણ ચિત્ત શુદ્ધ રાખવું એટલે શું એ પણ આપણને ખબર નથી. છતાં યોગી પુરુષો બતાવતા હોય, પતંજલિ બતાવે કે ચિત્તમાં 5 ક્લેશ રહેલા છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. અવિદ્યા જેવી રીતે ભાણું ચોખ્ખું હોય, માંજી લીધું છે, શાકભાજી બરાબર સુધારીને રાખ્યા છે, પણ રસોડાની અંદર અજવાળો નથી, અંધારું છે. તો અંધારામાં કોઈ પણ રસોઈ કરે, બધી સામગ્રી તૈયાર હોય પણ અંધારામાં કંઈ ખબર ન પડે, દાઝી જાય, કાચું રહે, અને મરી મસાલા ક્યારે નાખવા, ક્યાંથી નાખવા કંઈ ખબર ન પડે, અટકડે અટકડે કરીએ. સંસારની અંદર તો અંધારું ચાલે, જોકે ત્યાં પણ અજવાળું તો જોઈએ જ છે, પણ સંસારી માણસોને અજવાળાની એટલી કિંમત નથી. એને એવો ભ્રમ છે કે અમે જાગીએ છીએ, અમને ખબર પડે છે. દારૂડિયાને જેમ થાય કે અમને ખબર પડે છે કે ક્યાં જવું છે, અને થોડી વાર થાય ત્યાં ખાડામાં પડી જાય. ખાડામાં પડી જાય એ દેખાડે છે કે એને ભાન નથી, એને દેખાતું નથી. માને એ જુદી વાત છે. એવી રીતે સંસારની અંદર માણસો ખાડામાં પડેલા છે, પડે છે. કોઈ પ્રેમમાં પડે, કોઈ ધંધામાં પડે, કોઈ ધ્યાનમાં પડે, કોઈ વાતોચિતોમાં પડે, કોઈ સગાવાલામાં પડે, અને પડી જ જાય છે. સવારના ઉઠે અને ખાડામાં પડી જાય. કઈ રીતે ખાડામાં પડે છે? અંધારાને કારણે, એને અવિદ્યા કહે. દિલમાં અંધારું છે, દિલમાં ભાન નથી. અવિદ્યા એટલે અંધકાર, અજ્ઞાનધકારમ, અજ્ઞાનરૂપી અંધકાર. જ્ઞાનાંજન શલા કયા, જ્ઞાનરૂપી અંજન જેને આંજ્યું છે. ચક્ષુરૂન મિલિતમ યન, જેણે જે દ્રષ્ટિ આપી, તસ્મે શ્રી ગુરુએ નમઃ. અવિદ્યા દેખાતું નથી કે પોતે પડે છે, અને કદાચ ખાડામાં પડ્યો હોય એની એને ખબર ન પડે,
તો હાડકા ભાંગે એની તો ખબર પડે, દર્દ તો થાય. એવી રીતે સંબંધ બાંધીએ છીએ બધાની સાથે, પણ સંબંધ બાંધવો એક વાત છે ને સંબંધોમાં પડી જવું બીજી વાત છે. ભાંગી જાય છે હાથ પગ અંદરના, દિલ ભાંગી જાય, દિમાગ ચકલી ખાઈ જાય અને જાગૃતિ આવે નહીં, એને અવિદ્યા આવે. પણ બીજું સૂત્ર આપે છે, અવિદ્યા ક્ષેત્ર ઉતરે સામ પ્રસુપ્ત તનુ વિચ્છિન્ન ઉદાર. એટલે અસ્મિતા રાગ દ્વેષ અને અભિનિવેશ આ ચાર ક્લેશ છે, એનું મૂળ કારણ અવિદ્યા છે, બેહોશી. એટલે ઓશો આવીને કહે કે આઈ કમ યર નોટ ટુ ટીચ યુ, પ્રવચન દેવા નથી આવ્યો, આઈ કમ યર ટુ અવેકન યુ, હું તમને જગાડવા આવ્યો છું. અને જીવ છે એ જગવાથી ભાગે છે. ઓશો કે ભાગો મત, જાગો, જુઓ. પણ એક ભ્રમ ઉભો થાય કે અમને બધી ખબર છે, અમે જોઈએ છીએ. તો બધી ખબર છે અને જુએ છે તેનું પરિણામ છે. જીવવામાં મોજ આવે તો સમજો કે સાચે રસ્તે ચાલીએ છીએ, અને જીવવાની અંદર પીડા થાય તો સમજો કે ક્યાંક પથરા અને કાંટાવાળી જમીન ઉપર ચાલીએ છીએ. પીડા દેખાડે છે કે રસ્તો છે ક્યાંક ભૂલી ગયા. જે લોકો જાગ્યા છે એ લોકો આજ વાતાવરણમાં જીવે છે મોજથી. ઓશો હોય, કૃષ્ણમૂર્તિ હોય, તાવળિયાજી હોય, કેટલાય સાધુ સંતો છે, એને કલયુગ નડતો નથી, એને માણસો નડતા નથી, એને મોંઘવારી નડતી નથી, એને માણસોનો ભ્રષ્ટાચાર કે સ્વાર્થ નડતો નથી. બધું છે દુનિયામાં, પણ જીવે છે સમાધાનથી, મોજથી. અને એનું પહેલું કારણ છે એ જાગૃત છે. જાગૃતિનો અર્થ છે વિદ્યમાન જે છે એનું ભાન હોય, જે છે એનું ભાન. સામે ઝાડ છે, સામે તડકો છે, અને એનું ભાન હોય. પવનનો સ્પર્શ થાય છે તો એનું ભાન હોય. પાંચ ઇન્દ્રિયો આપી છે ભાનમાં રહેવા માટે, એને જ્ઞાનેન્દ્રિય કીધે. પણ ઇન્દ્રિયનો ઉપયોગ જ નથી થતો, બહુ ઓછો થાય છે. અવિદ્યા ક્ષેત્ર ઉતરે સામ અસ્મિતા. અસ્મિતા એટલે આપણી અંદર હું થાય છે. અસ્મિતાને કારણે રાગદ્વેષ થાય. રાગદ્વેષ એટલે ક્યાંક જીવ ચોટે છે ને રાગ કે, અને ક્યાંક જીવ ભાગે છે. ક્યાંક સ્નેહની ગાંઠ બંધાય છે, ક્યાંક વેરની ગાંઠ બંધાય છે, એને રાગદ્વેષ. અને ક્યાંક ક્યાંક બંધાય છે એવું નથી. આપણે ઘરની અંદર બે પાંચ જણા હોઈએ, પણ ઘરમાં ને ઘરમાં રાગ અને ઘરમાં ને ઘરમાં દ્વેષ. એક જ વ્યક્તિ સાથે રાગ જન્મે અને એને વ્યક્તિ સાથે દ્વેષ જન્મે. એનું કારણ બેહોશી,
બેહુસીને કારણે અસ્મિતા, અસ્મિતા, અસ્મિતાને ડાયરેક્ટ એન્કાઉન્ટર નથી થતો. અસ્મિતા એટલે આપણી અંદર જે હું હું થાય છે, હુંને ઓગાળવાનો છે. જે લોકો જાગ્યા છે કે ઓછો કે મેં કો મુક્તિ નહીં, મેં સે મુક્તિ, મારે મોક્ષ જોઈએ છે એવું નથી, મારાથી મોક્ષ. આપણી અંદર જે અસ્મિતા છે એ જબરદસ્ત આવરણ છે. આત્મા સૂર્ય છે, અસ્મિતા કાળો વાદળો છે, ઢાંકી દે છે સૂર્યને. હવે સમજીએ આપણે, ફોર મેનિફેસ્ટેશન ઓફ અવર હાયર એન્ટિટીનેસ, ધ ફોર્સ ઓફ ધ ગ્રેટ એક્યુમ્યુલેટર કનેક્ટેડ વિથ અવર ઓર્ડિનરી સેન્ટર્સ ઇઝ નેસેસરી. મેનિફેસ્ટેશન ઓફ અવર હાયર એન્ટિટીનેસ, હાયર એન્ટિટીનેસ. છોકરો બાલ મંદિરમાં હોય તો પ્રાથમિક શાળામાં, પ્રાથમિકમાંથી માધ્યમિક, ત્યાંથી હાઈસ્કૂલમાં, કોલેજમાં, એમ આગળ ને આગળ ચાલ્યો જાય. મેનિફેસ્ટેશન ઓફ અવર હાયર એન્ટિટીનેસ, ધ ફોર્સ ઓફ ધ ગ્રેટ એક્યુમ્યુલેટર. ફોર્સ એટલે જે તાકાત જોઈએ છે. કનેક્ટેડ વિથ અવર ઓર્ડિનરી સેન્ટર્સ, ઓર્ડિનરી સેન્ટર્સ એટલે આપણી પાસે જે છે મગજ છે, હૃદય છે, મગજ છે ત્યાં વિચારો, ચિંતન એ બધું ચાલે, હૃદય છે ત્યાં ભાવ ને લાગણીઓ ચાલે. કર્મેન્દ્રિય એટલે હાથ પગ, જ્ઞાનેન્દ્રિય એટલે આંખ કાન, આ બધા ઓર્ડિનરી સેન્ટર્સ. અને એ બધામાં જે શક્તિ જોઈએ છે, શક્તિ આવે છે જ્યાંથી, એને ગ્રેટ એક્યુમ્યુલેટર, એને સેક્સ સેન્ટર કે. જે કંઈ ખાઈએ છીએ એમાંથી સેક્સ એનર્જી, અને સેક્સ એનર્જી જે ઠેકાણે એકઠી થાય છે એને સેક્સ સેન્ટર, એને યોગમાં મૂળ આધાર કે. એ નેસેસરી બટ ધ સેક્સ સેન્ટર કેન નોટ બીકમ એક્ટિવ સો લોંગ એઝ મૂવિંગ સેન્ટર ઇઝ ધ એક્ટિવ ઇનવોલન્ટરી સોર્સ ઓફ ફોર્સ. મૂવિંગ સેન્ટર, મૂવિંગ સેન્ટર એટલે કર્મ, મિકેનિકલ એક્શન, ક્રિયા. એ સવારથી સાંજ સુધી ચારેય સેન્ટરની અંદર ચાલ્યા કરે છે, ચારેય સેન્ટરમાં, અને આખી શક્તિ એ ખાઈ જાય છે. પતંજલિ કે ક્લેશમાંથી મુક્ત થવા માટે, દુઃખમાંથી મુક્ત થવા માટે અષ્ટાંગ યોગ નિયમ છે. અષ્ટાંગ યોગ એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, એ પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આ એના આઠ અંગ. એમાં પેલું યમ, યમ એટલે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ, આને યમ. એમાં એક મુખ્ય છે બ્રહ્મચર્ય. સંસારી માણસો તો બ્રહ્મચર્યનો અર્થ સમજે છે કે લગ્ન ન કરે, વિષય ભોગ ન ભોગવે, એ બ્રહ્મચારી. અને મહાભારતમાં કથા છે કે યમુના નદી પાર કરવી હતી તો કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી, જે લોકોને સામે કાંઠે જવું તો એ લોકોની પાસે કૃષ્ણે કીધું કે નદીને કહેજો કે કૃષ્ણ જો બ્રહ્મચારી હોય તો
તો નદી માર્ગ આપે. બધી ગોપીઓને તો આશ્ચર્ય લાગ્યું, કૃષ્ણ અને બ્રહ્મચારી. બીજા કોઈ બાવા સાધુની વાત કીધું હોત તો ઠીક, આ તો રોજ આટલી ગોપીઓ સાથે એ વિહાર કરતો હોય છે, અને બ્રહ્મચારી. પણ આપણે ત્યાં તો રહસ્ય ગહેરા છે. બે છે, સંસારી માણસો છે, કામચારી છે, અને જે લોકો જાગે છે બ્રહ્મચારી છે. કામનાથી ભરેલો જીવ છે એ બ્રહ્મને પામી ન શકે. એટલે તો ખાસ તો સેક્સને કામ કીધું, સેક્સ એનર્જીને કામ વાસના કીધી, પણ કામ દેવ પર છે બ્રહ્મચર્ય. એનર્જી છે, મિકેનિકલ એનર્જી ચાલી જાય તો એની પછવાડે જે ફોર્સ છે એ કામનાનો છે. અને કામના શા માટે જાગે છે કે વર્તમાન કાળની અંદર જીવ છે એનું પેટ ભરાતું નથી. અત્યારે બેઠા છે, શું તકલીફ છે? પણ કે અત્યારે તો ઠીક, તકલીફ જ તકલીફ છે. કોઈને પૂછીએ તો એને પૂછીએ, પણ તકલીફ શું છે? વર્તમાન કાળ અને વર્તમાન સ્થળ એને પકડમાં જ ન આવે સંસારી જીવને. બી હિયર એન્ડ નાવ એન્ડ ટોટલી ઇન ઇટ. અને પછી ખબર પડે કે સુખ અંદર ને બહાર જોઈએ એટલું છે, જીવને ધરાય એટલું. પણ વિચારે ચડી ગયો, વિચારે ચડે છે તો એની પછવાડે કામના છે, અપેક્ષા છે. બીજાએ આમ કરવું જોઈએ, મારા પતિ આમ કરવું જોઈએ, મારી ઘરવાળી આમ કરવું જોઈએ, મારા છોકરાએ આમ કરવું જોઈએ, સરકારે આમ કરવું જોઈએ, બીજાએ આમ કરવું જોઈએ. અને જીવ છે ચાલી ગયો, કામના ગ્રસ્ત થઈ ગયો, અને એની એને ખબર નથી, બ્રહ્મચર્યનો ભંગ થઈ ગયો. અત્યારની પરિભાષામાં ગુરુજીએ જુદો શબ્દ વાપર્યો કે રિમેમ્બર યોર સેલ્ફ ઓલવેઝ એન્ડ એવરીવેર, ડબલ એરોડ એટેન્શન. અત્યારની ભાષા એટેન્શન છે, આત્મસત્તામાં જ રહેવું જોઈએ. પણ આત્મસત્તા તો ખબર નથી કે આત્મસત્તા એટલે શું. તો આત્મસત્તાનો એક ગુણ છે, એક લક્ષણ છે, એ છે દ્રષ્ટા. અંદર કોક જોનારી શક્તિ છે. ધેર ઇઝ નો ઓબ્ઝર્વર, ધેર ઇઝ ધ એન્ડ ફોર્સ ઓફ ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશન છે, અંદર કંઈક છે એને બધી ખબર પડે છે. ખોટું બોલીએ તોય ખબર પડે છે, સાચું બોલીએ તોય ખબર પડે છે. છેતરામણી કરીએ છીએ બીજાની સાથે તોય ખબર પડે, જા સાથે છેતરામણી કરીએ તોય ખબર પડે છે. અને સૌથી ગહેરી વાત એ છે એની તો ખબર પડે છે ભાવમાં, પણ જે નથી એની પણ ખબર પડે છે, એને અભાવ કહે. અભાવ પ્રત્યય આલંબના વૃત્તિ નિદ્રા. નિંદરની અંદર એ સૂઈ જાય છે, જીવ સૂઈ ગયો, પણ અંદર કોકને ખબર તો છે જ. એ ઉઠે છે ત્યારે કહે છે કે આજ નિરાતે નિંદર આવી ગઈ, આજ મીઠી નિંદર આવી. એને કેમ ખબર પડી કે મીઠી આવી કે કડવી આવે? અંદર કંઈક કોકને ખબર પડે છે. આજે ખબર પડે છે, દ્રષ્ટા છે. જ્યાં સુધી દેહની અંદર, જ્યાં સુધી સૂક્ષ્મ દેહમાં, અંતઃકરણમાં અંદર જોનારો છે
એ જે કંઈ કરે છે એ બ્રહ્મચર્ય છે, અને અંદર વિચારનારો છે, અંદર અહમ છે, કરતા એ જે કંઈ કરે છે એની પછાડે કામના છે, બ્રહ્મચર્યનો ભંગ થઈ જાય છે, ઈગો અસ્મિતા. બીકમ એક્ટિવ સો લોંગ એઝ મૂવિંગ સેન્ટર ઇઝ ધ એક્ટિવ ઇનવોલન્ટરી સોર્સ ઓફ ફોર્સ. ઇનવોલન્ટરી સોર્સ ઓફ ફોર્સ. અત્યારે સંસારમાં આપણે જીવીએ છીએ અને જન્મ ત્યારથી અંદર અને બહાર એક જ પ્રશ્ન જાગે છે કે અમારે શું કરવું, મારે શું કરવું, અને એ રીતે એને શિક્ષણ આપીએ છીએ. છોકરાને કહે કે તારે હોમવર્ક કરવાનું છે, મોટે રહો, જરા છોકરો મોટો થાય તો એને કે તારે લગ્ન કરવાના છે, તારે ધંધો કરવાનો છે, અને લગ્ન અને ધંધો કરી લે અને એમાં મૂંઝાય, મુશ્કેલી પડે કે સફળ થાય, પછી કહે કે ક્યાં સુધી સંસારમાં પૈડા કરશો, હવે કંઈક સાધના કરવાની છે. સંસારી જીવ કરવાની ભાષા જ સમજે છે, અને જ્યાં સુધી કરવાની ભાષા છે, નરસિંહ મહેતા કહી જાય કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાનદાને. આવીને ઘણા પૂછે, ઓશો સંન્યાસી પૂછે, બીજા બધા તો પૂછે, સંસારીજી કે અમારે શું કરવું, કરવાની ભાષા આવે એટલે તરત જ ખ્યાલ આવી જાય કે આ જીવ છે હજી ભટકે છે. કે સક્રિય ધ્યાન કરો, ત્યારે ઓશો સક્રિય ધ્યાન કરાવતા, પણ સક્રિય ધ્યાન કરાવે અને કરતાની ઉપર દ્રષ્ટાને રાખે. અંદર ડીપ એન્ડ ફાસ્ટ બ્રીધિંગ, ઓર જોર સે સાંસ લો, ઓર જોર સે ઓર ફિર દેખો. સાધનાનું રહસ્ય છે જોવા ઉપર છે, દ્રષ્ટા ઉપર. સંસારી જીવ છે એને આ દ્રષ્ટાનો ખ્યાલ જ નથી, એને કરવા ઉપર જોર છે, અમારે શું કરવું. પછી જે લોકો અનુભવી છે એ લોકો ધીરે ધીરે એને કે કરવું છે તો કોન્શિયસ એક્શન, ભાનપૂર્વક કરવું, અને વોલન્ટરી સફરિંગ, કોન્શિયસ એફર્ટ, અને કર્મયોગ. કરવાનું છે પણ જોયા વિના નહીં. રોટલી કરી અંદર શું થયું જુઓ, સક્રિય ધ્યાન કર્યું અંદર શું થયું જુઓ, પ્રેમ કર્યો અંદર શું થયું જુઓ, વાંચન કર્યું અંદર શું થયું, પ્રતીતિ શું થઈ. અંદર જો જોવાની શરૂઆત કરે તો ફોર્સની લીકેજીસ બંધ થઈ જાય, પણ તકલીફ છે. એક તો મિકેનિકલ એક્શન, ધ મૂવિંગ સેન્ટર ડોમિનેટ્સ ધ હોલ ઓર્ગેનિઝમ, ડોમિનેટ્સ ધ હોલ ઓર્ગેનિઝમ ઇવન થ્રુ ધ સેક્સ સેન્ટર ઇઝ એટલીસ્ટ એકોર્ડિંગ ટુ ડિગ્રી ઓફ પોસિબલ ફોર્સ ધ રિયલ પાવર ઇન ધ ઓર્ગેનિક સેલ્ફ. ઓર્ગેનિક સેલ્ફ એટલે આપણું પિંડ, આપણું દેહ, શરીર, અને આ શરીરમાં રિયલ પાવર છે એ સેક્સ એનર્જીનો છે, અને સેક્સ એનર્જીને ખાઈ જાય છે. ધ મૂવિંગ સેન્ટર ડોમિનેટ્સ ધ હોલ ઓર્ગેનિઝમ. મૂવિંગ સેન્ટર બે રીતે ડોમિનેટ કરે છે, એક રીત મિકેનિકલનેસ, બેહોશીમાં,
વિચાર છે, આપણને ભાન નથી આવતું, વિચાર ચાલ્યો. ક્રોધ આવી ગયો, ભાન ન રહ્યો, ક્રોધ થઈ ગયો, ઈર્ષા થઈ ગઈ. ખાવામાં ભાન નથી, ચા પીવાઈ ગઈ, શરાબ પીવાઈ ગઈ, બીડી પીવાઈ ગઈ, તમાકુ ખવાઈ ગયો, મોઢામાં કોળિયા પડતા જાય, ખબર નથી. સવારથી સાંજ સુધી દોડાદોડ કરતું હોય શરીર, અને ખબર નથી. ચારેય સેન્ટરની અંદર મૂવિંગ સેન્ટરનું પ્રાધાન્ય આ ડાયરેક્ટ. માણસ છે, બોલ બોલ કર્યા કરે, એનર્જી જાતી રહે. વિચાર કર્યા કરે, એનર્જી જાતી રહે. પછી સમસ્યા ઊભી થાય. ડોમિનેટ્સ ધ હોલ ઓર્ગેનિઝમ. ડોમિનેટ જે કરે છે, એક તો એવરીથિંગ હેપન્સ મેન કેન નોટ ડુ, ગુરુજીએ કહે, પણ અંદરની સેલ્ફ ઇમેજ એવી છે કે મેં કર્યું, આ મકાન મેં બાંધ્યું, આ ધંધો મેં કર્યો, આ લગ્ન મેં કર્યા. અને જ્યારે અસ્મિતા આવી ગઈ, અહંકાર આવી ગઈ, ઈગો આવી ગયો, એટલે કરતા ભાવ આવી ગયો. એક તો મિકેનિકલ એક્શન છે, એમાં એનર્જી જાતી રહી, અને પછી આવે છે કરતા ભાવમાં, મેં કર્યું છે એટલે મારો અધિકાર છે, મેં કર્યું એની આડું કોઈ આવવું ન જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ. અને જેવો અહંકાર ઉપર ચોટ પહોંચે છે ત્યારે તરત પર નેગેટિવ ઇમોશન આવી જાય, ક્રોધ આવી જાય, ઈર્ષા આવી જાય, અને એનું કારણ છે મૂવિંગ સેન્ટર. મૂવિંગ સેન્ટર ડોમિનેટ બે રીતે ડોમિનેટ કરે છે. એક મિકેનિકલનેસ, યંત્રવત ત્યાં પણ બેહોશી છે, અને બીજું જે કંઈ થઈ રહ્યું છે એના ઉપર અસ્મિતા, અહંતાનો આરોપ પણ થાય છે. છોકરાને ઉજેરીને મેં મોટો કર્યો, 9 મહિના મેં પેટમાં રાખ્યો, એને આડી લઈને જતો તો રસ્તે મેં ચડાવ્યો, અને દરેક પોતપોતાના, દરેકને થાય મારો છોકરો હોશિયાર થાય, મમતો આવ્યો. વિદ્યાનું દાન દેવાનું છે, પણ વિદ્યાનું દાન ઉપર અધિકાર આવી ગયો, અને અધિકાર આવે છે મિકેનિકલનેસ, મૂવિંગ સેન્ટરમાંથી, અને એનર્જી ખાઈ જાય છે, અને એ એનર્જી ખાય છે સેક્સ એનર્જી. મારી વસ્તુ છે કોકે કબજામાં લઈ લીધી, મારો મગજ જાતો રહ્યો. મારી વ્યક્તિ છે, મારી વ્યક્તિ મારા કબજામાં રહેવી જોઈએ, હું કહું એમ એને કરવું જોઈએ. વ્યક્તિ વસ્તુને કબજામાં નથી, જે લોકો જાયગા છે વસ્તુને કબજામાં નથી લેતા. આવે આવકારો આપે ઘરની અંદર, એનું ઘર છે અતિથિ. વ્યક્તિ છે સ્વતંત્ર છે, પણ કબજો લેવા માંગીએ, કબજો લેવા માંગ્યો એટલે અહંકાર આવી ગયો, અસ્મિતા આવી ગઈ, અસ્મિતા આવી એટલે રાગ અને દ્વેષ આવી ગયો, બેહોશી આવી ગઈ. એટલે મારે આ કરવાનું છે ને હું કરું એમ થવાનું છે, આ કરવાનું છે ને એમ થવું જોઈએ. મૂવિંગ સેન્ટર કરવું છે, જોવાનું છે જાતુરીઓ. ધ મૂવિંગ સેન્ટર ડોમિનેટ્સ ધ હોલ ઓર્ગેનિઝમ ઇવન થ્રુ ધ સેક્સ સેન્ટર. અને ઉર્જા જે છે એ બધી સેક્સ એનર્જી, અને જે ઉર્જા છે જે અતિશય કિંમતી છે, મૂલ્યવાન છે, અને એ જ ઉર્જાના માધ્યમ દ્વારા આનંદ, રસ, મસ્તી મળે એમ છે, એને તો બ્રહ્મચર્ય કીધું. ઉર્જા તો એ જ છે, પણ એ ઉર્જા જ્યારે વેડફાઈ જાય છે
According to the degree of possible force, the real power in organic cell, according to possible force. એની અંદર મિકેનિકલનેસ કેટલી છે અને ઈગો કેટલો છે એને આધારે એ કેટલી ઉર્જા છે બચાવી શકે છે. જે માણસને ધંધો કરવો હોય ત્યારે ધંધાધારી જુએ પહેલાં. બેંકવાળા છે એ કોઈને પૈસા દેવા હોય તો જુએ તેનો વ્યવહાર કેવો છે, પૈસા પાછા આપી શકે એમ છે કે કેમ. ખબર પડે કે આ તો દારૂડીઓ છે, આ તો જુગારી છે, સગાવાલા છે, એ પણ મોઢું ફેરવી જાય. એની પાસે માગવા જાય તો કહે કે હમણાં હાથ ભીડમાં છે, અને બેંકવાળા તો કહી દે કે તમને નહીં મળે, કંઈક મૂકી જાય. અને જે કંઈ કરે છે એને સામેથી દેવાવાળા હોય છે પૈસાના. એવી જ રીતે જે લોકો જાયગા છે એની પાસે ઘણું બધું હોય, પણ એ જુએ પાત્રતાને કે એની અંદર મિકેનિકલનેસ કેટલી છે, બેહોશી યંત્રવત, અને એની અંદર ઈગો કેટલો છે, અહમ, જે કંઈ કરે છે એની પછાડે કેવો ભાવ છે. રસોડામાં રોટલી કરે છે તો એક ઋણ મુક્તિનો ભાવથી રોટલી કરે તો એને આગળ યાત્રા થાય. પણ અમે આટલું આટલું કરીએ ને બીજા કંઈ ન કરે તો આ તો સંસારની વાત થઈ, આ તો કામનાની વાત થઈ, આની અંદર આગળ ન જાય. જીવ છે, વ્યવહાર ચાલે. રામલીલા રે બાપુએ કાનમાં આવીને સંદેશો આપ્યો હતો કે સાવધાન રહેજો, આશ્રમ છે સંસ્થા ન બની જાય. અને મોટે ભાગે સંસારમાંથી જીવ આવતા હોય એની પાસે સંસ્થાકીય બુદ્ધિ હોય, વહીવટ કેમ કરવો એની બુદ્ધિ હોય, જાગૃતિની તે બુદ્ધિ એને ખબર જ નથી કે જાગૃતિ શું છે. એટલીસ્ટ એકોર્ડિંગ ટુ ડિગ્રી ઓફ પોસિબલ ફોર્સ ધ રિયલ પાવર ઇન ધ ઓર્ગેનિક સેલ્ફ. ઓર્ગેનિક સેલ્ફમાં રિયલ પાવર છે બ્રહ્મચર્યનો. ભક્તિની ભાષામાં કહે કે પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ન સમાય. પ્રેમની ગલી છે બહુ સાંકરી છે. જબ મેં થા તબ હરી નહીં, જબ હરી હૈ મેં નહીં. મેં ભાવ છે ત્યાં સુધી હરી આવતો નથી. હું સક્રિય ધ્યાન કરીશ, હું ઠાકોર સેવા કરીશ, હું આમ કરીશ, હું તેમ કરીશ. હું છે, છે પ્રવૃત્તિ સારી છે, પણ હાયર એન્ટિટીનું અવતરણ નથી થતું. એનું તો અવતરણ થાય છે હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા, એ અવિદ્યા, હું નથી. છતાં સંસાર વ્યવહારની અંદર હું છે એ વાપરવાનું હોય તો પછી કૃષ્ણ અર્જુનને કહે છે કે નિમિત્ત માત્ર ભવ સભ્ય સાચે. એ અર્જુન તું નિમિત્ત છે, કરનાર તો કોઈક બીજી શક્તિ છે. નિમિત્ત અહંકાર રાખવો હોય તો નિમિત્ત પૂરતો, એક બહાનું, કોકે કંઈ કર્યું છે તો કોણે કર્યું છે તો નિમિત્ત છે, બાકી કરનાર શક્તિ તો એ જ છે. When the sex center dominates the organic self, sex center dominates the organic self. Organic self એટલે પિંડની અંદર જ્યારે અહમતા નથી, મમતા નથી ભીતરમાં, અને એની અંદર જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય, બહિર્કરણ અને અંતઃકરણ, એની અંદર એક સભાનતા છે, જાગૃતિ છે, ત્યારે સમજો કે સેક્સ સેન્ટરે શરીર ઉપર પિંડ ઉપર અધિકાર જમાયો. અને બ્રાહ્મણ કહેતા બ્રહ્મની સાથે એનું અનુસંધાન થયું.
અને પછી જે કંઈ પ્રવૃત્તિ કરે આચરણમાં આવે એને બ્રહ્મચારી કહે. વેન ધ સેક્સ સેન્ટર ડોમિનેટ્સ ધ ઓર્ગેનિક સેલ ઓનલી ધેન વિલ ધ ટાઈપ બી ઇન્ટરચેન્જીએબલ. અને એ જ વખતે પછી ટાઈપને બદલવી હોય તો બદલવાની એનામાં શક્તિ આવે છે, નહીં તો એ ટાઈપ બદલવા જાય તો એનો અહંકાર છે એની અંદર તરત જ રિએક્શન આવે. ઓનલી ધેન વિલ ધ ટાઈપ બી ઇન્ટરચેન્જીએબલ વિથ અધર ટાઈપ ઓફ ટાઈપ્સ એન્ડ ઓર્ગેનિક ફોર્મેશન ફ્રોમ વેનિટી બી સ્વેફ્ટ અવે. વેનિટી, વેનિટી એટલે આપણી અંદર એમ થાય કે આ મેં કર્યું ને હું કરવાનો છું, અને વેનિટી કે મિથ્યા આડંબર વિચારે રોકી શકતા નથી, વિકારો રોકી શકતા નથી, આશા અને સપનાને તૃષ્ણાને કંઈ કરી શકતા નથી. પણ નાનું છોકરું કહે ને કે હું મોટો થઈને આમ કરીશ, રાક્ષસ આવે તો હું આમ એનું ગળું ચુદાવી દઉં, અને સિંહ આવે તો પૂંછડીથી આમ ફેંકી દઉં. મજાની વાતો બાળકોની. એમ આપણે પણ એમ થઈ જાય કે આમ બે આંટી મારી એટલે કુંડલીની જગાડી દઉં, કારણ કે કુંડલીની છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેક્સ એનર્જી. અને કઈ રીતે જાગે, ન જાગે શું જગાડીએ. રામદુલારી બાપુને એક પોરબંદરના બે ચાર મિત્રો આવેલા, મિત્રો યોગ અને વેદાંતને વાંચ્યા કરે અને ફાકી મોઢામાં વારંવાર મૂક્યા કરે. બીડી છે સળગાવ્યા કરે અને બ્રહ્મચર્ચા ચાલ્યા કરે અને ફિલોસોફી તો હાંક્યા. નિસર્ગ બાબા છે બીડીવાલા બાબા, એની વાત અલગ હશે. દેહ સાથેનું આઈડેન્ટિફિકેશન તૂટી ગયું એ જુદી વાત છે. પણ જેને દેહ સાથે આઈડેન્ટિફિકેશન છે, જેને બીડી અને ગુટકા વિના જરાય ચાલતું નથી, એની ચેતના સ્વતંત્ર અને મુક્ત થાય કઈ રીતે? હજી તો આને આધીન છે. એટલે બાપુને પીછે, બાપુ કુંડલીની શું છે? એ કીધું કે વાયુની વિકૃતિ. બહુ ઓછું બોલતા. પણ ગુરજીએફને પૂછે કુંડલીની શું છે, ઓસ્વિન્સ્કી જે પૂછે કે કુંડા બફર એનર્જી ચલાવે, કુંડલીની ધ્યાન કરે એટલે વાસામાં સળવળાટ તો થાય પણ હાયર એન્ટિટી અસલ કુંડલીની જાગે છે ત્યારે તો અંદર એક જુદા પ્રકારની મસ્તી આવે છે, જુદા પ્રકારનું સમાધાન આવે છે, જુદા પ્રકારનું ઓજસ આવે છે, તેજ આવે છે. નહીં તો જે કંઈ થાય છે વાસામાં થાય કંઈ ને કંઈ વિધિ કરે તો, પણ એ છે વાયુની વિકૃતિ. વેન ધ સેક્સ સેન્ટર ડોમિનેટ્સ ધ ઓર્ગેનિક સેલ ઓનલી ધેન વિલ ધ ટાઈપ બી ઇન્ટરચેન્જેબલ વિથ ધ અધર ટાઈપ ઓફ ટાઈપ્સ એન ઓર્ગેનિક ફોર્મેશન ફ્રોમ વેનિટી બી સ્વેફ્ટ અવે. વેનિટી બી સ્વેફ્ટ અવે. પછી જ્યારે જ્યારે જે લોકો જાયગા છે અથવા જે લોકો ભક્ત છે કે જે સંત છે એને કહે તો એ તરત જ કહે કે આ એની કૃપા છે. અને એ દિલથી કહે કે એની કૃપા છે, કારણ કે એને ખ્યાલ આવે કે આ જે ઘટના છે એ અહંકારનું કારણ નથી, મેં કર્યું એટલે આમ થાય છે એવું નથી. અહંકારથી જે કંઈ પ્રગટ થાય છે એ બધું લોઅર છે. એટલે બાપુને પૂર્ણતાને પંથેનું પુસ્તક છે એની અંદર સાક્ષાત્કાર શબ્દ આવે છે અને એને છેકો મૂકી દે છે.
માણસને જાત જાતના સાક્ષાત્કાર થાય. બધા મનના ખેલ હોય, વિચિત્ર. કોઈને ભૂતપ્રેત ના થાય ને કોઈને દેવદેવી ના થાય, પણ છે બધો મનનો ખેલ. જીવ અંદર જાગતો જાય, અંદર દીવો થતો જાય અને ખબર પડતી જાય. ફ્રોમ વેનિટી બી સ્વેપ્ટ અવે, અને એની અંદરથી વેનિટી એટલે અસ્મિતા, અહંતા, આડંબર, ગર્વ, એ બધું ધીરે ધીરે ખસાતું જાય. એને ભાન આવે કે આની અંદર અહંકાર રાખવો ક્યાં, એનું સ્થાન ક્યાં છે, શું આપણને ખબર પડે છે? કશી ખબર તો પડતી નથી. હું કોણ છું, શા માટે છું, કેટલો વખત રહેવાનો છું, દુનિયા શું છે, લક્ષ્ય શું છે, કશી ખબર નથી. જીવીએ છીએ બસ. અને આપણી નાની 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 બધી ઉપાધિઓ છે. મને આમ થયું ને મેં આમ કર્યું, મને આમ થયું ને મેં આમ કર્યું, બસ એમાં ને એમાં જીવ છે એ ચૂથાતો જાય. બહાર નીકળી શકાય છે. ઓબ્ઝર્વ, અંદર જુઓ. જોતો જાય એમ કરતા ભાવ છે ઓછો થતો જાય. કરતા ભાવ ઓછો થતો જાય એટલે મિકેનિકલ એક્શન છે, મૂવિંગ સેન્ટર છે, એ ઓછા થાય. અને પછી જે જે ક્રિયા થાય એ કોન્શિયસ એક્શન, પછી ક્રિયાને ઠેકાણે કર્મ થાય. અને કર્મ થાય અને જ્યારે કર્મ જે કંઈ થાય એનું પરિણામ છે એ અહંકાર સાથે નહીં પણ આત્માની સાથે. ડબલ એરો ડેટેન્શન. સંસારમાં સરસો રહે અને મન મારી પાસ. જે કંઈ થાય છે, જે કંઈ કરે છે એને માટે છે. અથવા ભક્તિ માર્ગ હોય તો હું જે કંઈ કરું છું તારું દીધેલું છે, હું તને અર્પણ કરું છું. આ ભક્તિ માર્ગ. આપણે તો એમ થાય કે આ મારું છે ને હું એને આપું છું. એટલે મિકેનિકલ એક્શન થઈ ગયું, બ્રહ્મચર્યનો ભંગ થઈ ગયો, સેક્સ એનર્જી ખલાસ થઈ ગઈ. જિંદગી આખી સેવા કરે 30-40 વર્ષ કે જન્મો જન્મ સેવા કરે, એના અહંકારને ભ્રમ ઊભો થાય કે હું સેવા કરું છું, પરિણામ કંઈ ના આવે. એટલે અનુભવી કે રેતી દૈડા કરે કાંઈ ન થાય. વેન ધ સેક્સ સેન્ટર ડોમિનેટ્સ ધ ઓર્ગેનિક સેલ, ઓનલી ધેન વિલ ધ ટાઈપ બી ઇન્ટરચેન્જેબલ વિથ અધર ટાઈપ ઓફ ટાઈપ્સ એન્ડ ઓર્ગેનિક ફોર્મેશન ફ્રોમ વેનિટી બી સ્વેપ્ટ અવે. ઇફ વી કેન બી ફ્રી ફ્રોમ ધ ઇનવોલન્ટરી મૂવિંગ સેન્ટર, ઇનવોલન્ટરી મૂવિંગ સેન્ટર. હાથ માખી આવી અને હાથ આમ ઉપડી ગયો એમ નહીં. માખી આવે, માખી ઉડાડવાની છે, પણ અંદર ભાન હોય, ઇનવોલન્ટરી નહીં. હાથ એની મેળે ઉપડી જાય, અને આપણે તો હાથ ઉપડી જાય, જીભ તો પહેલાં ઉપડે, પછી પગ ઉપડે, પછી હાથ ઉપડે, અને આપણે ખબર જ ન હોય ઉપડે. ઇનવોલન્ટરી કંઈ પણ ન થાય. અને જે લોકો બહુ સાવધાન હોય તેની આંખની પાંપણ પણ ઉચકે ને તો ઇનવોલન્ટરી ન ઉચકે. આંખ ફરતી હોય તો એને ભાન હોય કે આંખ અહીંયા ફરી ગઈ. અને આપણે તો આંખને ડોકું ફરી જાય ને આખું શરીર ફરી જાય ને ખબર ન પડે ક્યાં છે. ઇનવોલન્ટરી. ઇફ વી કેન બી ફ્રી ફ્રોમ ધ ઇનવોલન્ટરી મૂવિંગ સેન્ટર, ધેન વી કેન બી ફ્રી ટુ મેનિફેસ્ટ એકોર્ડિંગ ટુ અવર ઓન ઇનિશિએશન. વી કેન બી ફ્રી ટુ મેનિફેસ્ટ એકોર્ડિંગ ટુ અવર ઓન ઇનિશિએશન. ઇનિશિએશન એટલે દીક્ષા. બહારથી દીક્ષિત થવા માટે શિક્ષા જરૂરી છે. એટલે બહારથી શિક્ષા આવે છે, અંદરથી દીક્ષિત થાય છે. ઇનિશિએટ. હવે એક પોતે નક્કી કરે છે કે ઓશો કે એ મારે કરવાનું છે, તાવડિયાજી કે મારે કરવાનું છે, ગીતાજીમાં છે કે કુરાનમાં છે મારે કરવાનું છે. વાંચી તો શિક્ષા આપી દીધી,
અને શિક્ષા તો બધી આપે, ભાણું તો પીરશે, હવે એમાંથી મારે શું ખાવું છે? એવી રીતે ઓશો આટલું કહી ગયા છે, સાધુ સંતો આટલું કહી ગયા છે, હું કેટલું આચરી શકું છું એ મારી દીક્ષા થઈ, પણ હું કેટલું આચરી શકું છું એમાં અહંકાર છે, એ માત્ર નિમિત્ત છે. આટલું જ્યારે ભાન આવે, વી કેન બી ફ્રી ટુ મેનિફેસ્ટ એકોર્ડિંગ ટુ અવર ઓન ઇનિશિએશન વેન વી આર મોમેન્ટરીલી ફ્રી ફ્રોમ ચીફ ફીચર. મોમેન્ટરીલી, કારણ કે આપણે જેની સાથે વધુમાં વધુ આઈડેન્ટિફાઈડ છીએ એને ચીફ ફીચર કહે. આપણે જ આપણો જીવ, આપણું ચીફ ફીચર મુખ્ય લક્ષણ છે એ આપણને ક્યારેય નહીં દેખાય, એ બીજાને દેખાય. હું કેવો છું એ મને ન દેખાય, બીજાને દેખાય. પણ બીજા જ્યારે કહે એને મારે બદલવું હોય તો એને બદલવાને માટે ઇનવોલન્ટરી એક્શન છે, વોલન્ટરી થવા જોઈએ. કોઈ પણ કાર્ય છે એ બેહોશીમાં ન થાય. અને બીજું છે કે જે કંઈ થયું હોય, કર્યું હોય એની અંદર અહંકાર છે કે નિમિત્ત માત્ર રહે, તો યાત્રા છે ધીરે ધીરે આગળ વધે. આ ચેપ્ટર અહીં પૂરું થાય છે, આવતીકાલે કંઈ નવી વાતો ચાલશે. ચાલો.